ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં 2022 નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે ત્યારે સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી આયુષ ઓકે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઇમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટરો, બેનરો તથા દિવાલો પરના લખાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી જાહેર થતાની સાથે સાથે આચારસંહિતા લાગી ગઈ છે, જેથી ચૂંટણી પ્રચાર કરતા બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકાવવા માટે શહેરમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા સહિતના વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને તમામ ફોર વ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો દ્વારા જે રૂપિયા ખર્ચવામાં આવે છે તેના ઉપર પણ વહીવટીતંત્ર વિશેષ નજર રાખતી હોય છે. વાહનોમાં મોટી માત્રામાં રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારે નિયત કરેલી રકમ કરતાં વધુ રૂપિયા ચૂંટણી પ્રચાર માટે ખર્ચવાનો પ્રયાસ ઉમેદવાર દ્વારા થતો હોય છે. પરિણામે રોકડ રકમ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેને રોકવા માટે ટીમે કામે લાગી છે.